અને હવે વાત કરીશું વિરોધ વચ્ચે સામે આવેલા સમર્થનની. રૂપાલાના સમર્થનમાં આજે બે સ્થળો પર બેઠક કરવામાં આવશે. રૂપાલાના વિરોધ વચ્ચે પાટીદાર સમાજનું આ સમર્થન સામે આવ્યું છે. વડોદરા રાજકોટમાં પાટીદાર સમાજની બેઠક મળશે. સાંજે રાજકોટમાં પાટીદાર સમાજની ચિંતન બેઠક છે, તો સૌરાષ્ટ્રની મોટી પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓને આ બેઠકમાં પહોંચવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. રૂપાલાના સમર્થનમાં હવે પાટીદારો ઉતર્યા છે. રાજકોટમાં મોડી સાંજે કડવા અને લેવા પાટીદારની સંયુક્ત બેઠક મળશે. અને આ જ મુદ્દે વધુ વિગતો જાણીશું. મારી સાથે સંવાદદાતા હાર્દિક અહીંયા સીધા જોડાઈ ચુક્યા છે. હાર્દિક, જે રીતે આજે સાંજે કડવા અને લેવા પાટીદારની જે આ સંયુક્ત બેઠક મળવાની છે, તમામ મોટા ટ્રસ્ટીઓ અને આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે, કેવી તૈયારી અને કોણ કોણ પહોંચશે આ બેઠકમાં? હા, ચોક્કસથી. રાજકોટ શહેરમાં વિરોધ વચ્ચે સમર્થનના દૃશ્યો પણ સામે આવી રહ્યા છે. આજે સાંજે એક તરફ કડવા પાટીદાર તેમજ લેવા પાટીદારોની જે બેઠક છે તે મળવાની છે. તો એ પહેલાં જ રાજકોટ શહેરના અંબિકા ટાઉનશીપ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા છે. બે દિવસ પહેલાં કહી શકાય કે જે છે એ આ વિસ્તારની સોસાયટીની એક મિટિંગ મળી હતી, જેમાં પરસોત્તમ રૂપાલાને સમર્થન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ વિસ્તાર છે તે જે છે આ વિસ્તારમાં 80% જેટલા પાટીદારો પણ રહે છે. હાલ આપણી સાથે જે યુવા યુથ ક્લબ છે તેમના અધ્યક્ષ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આ વિસ્તારમાં બેઠક પણ મળી હતી, પરસોત્તમ રૂપાલાને સમર્થન આપવાની વાત પણ. તાજેતરમાં અંબિકા ટાઉનશીપમાં 200 વધુ સોસાયટી પ્રમુખો અને ફ્લેટ ઓનર્સ એસોસિએશનના પ્રમુખશ્રીઓ આગેવાનશ્રીઓની મિટિંગ મળેલ હતી, જેમાં સર્વાનુમતે પુરુષોત્તમ રૂપાલા સાહેબને સમર્થન આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. સર્વે સમાજના લોકો દ્વારા આ મિટિંગ બોલાવવામાં આવી હતી અને રૂપાલા સાહેબને સમર્થન જાહેર કરવામાં આવેલું છે. ખાસ કરીને જે છે આ વિસ્તારમાં એક તરફ ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ પાટીદારો પણ ક્યાંક સમર્થન કરી રહ્યા છે, શું કહે? આ કોઈ સમાજની વાત નથી. જ્યારે કેન્દ્રીય મંત્રી સ્વરૂપે પુરુષોત્તમભાઈ રૂપાલા રાજકોટ વિસ્તારમાંથી લડવા આવ્યા છે અને ભવિષ્યમાં એઝ એ કેન્દ્રીય મંત્રી તરીકે તેમને પણ મોટો લાભ રાજકોટ વિસ્તારને ની જનતાને થવાનો છે, એને વિકાસને વેગ મળવાનો છે, ત્યારે દરેક સોસાયટી પ્રમુખો અને દરેક લોકોએ સાથે મળીને એવું નક્કી કર્યું છે કે રૂપાલા સાહેબને સમર્થન આપવું. અન્ય પણ યુવાન છે, શું કરશો તમે પરસોત્તમ રૂપાલાને સમર્થન આપવાનું નક્કી થયું છે? એક તો જેને પહેલા નંબરમાં તો ભારતીય જનતા પાર્ટીનો એક તો ખૂબ ખૂબ આભાર કે લોકસભા 10 રાજકોટ સીટ ઉપર રૂપાલા સાહેબ જેવા સક્ષમ ઉમેદવારને પસંદ કર્યા અને સમર્થન એમાં પૂરેપૂરું હું એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું અને 71 વિધાનસભાનો મોદી સાહેબની મન કી બાતનો ઇન્ચાર્જ છું. જે રીતના વાત કરવામાં આવે તો અંબિકા ટાઉનશીપ વિસ્તાર છે, અહીંયા જે છે એ 200 વધુ પોસ્ટરો લાગ્યા છે આ સોસાયટીમાં. તો આ સોસાયટીના લોકોએ પણ નક્કી કર્યું છે કે જે છે તેઓ આગામી ચૂંટણીમાં જે છે તે કહી શકાય કે પરસોત્તમ રૂપાલા છે તેમને સમર્થન કરશે અને એમના સમર્થન માટે જે છે ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, મિટિંગોનો દોર પણ શરૂ થઈ ગયો છે. જી બિલકુલ હાર્દિક, એક બાજુ વિરોધોના સૂર ઉભા થઈ રહ્યા છે અને બીજી બાજુ પાટીદારો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. આજે આ સાંજે મળનારી બેઠકમાં આ સમર્થનને લઈને કેવા મુદ્દે ચર્ચા થશે? કારણ કે જે રીતે એક બાજુ ટિકિટ પાછી ખેંચવાની માંગ છે અને બીજી બાજુ અહીંયા પાટીદારોનું સમર્થન છે. ચોક્કસથી, રાજકોટ લોકસભા બેઠક છે તે પાટીદારોનો ગઢ પણ માનવામાં આવે છે, કેમ કે ટોટલ 21 લાખ જેટલા મતદારો છે, જેમાંથી 5.5 લાખ મતદારો માત્ર પાટીદારો છે, ત્યારે ઉમેદવાર પણ ક્યાંક ને ક્યાંક પાટીદાર ઉમેદવાર છે. એટલા માટે જે છે કહી શકાય કે સમાજના લોકો સ્વાભાવિક રીતે જ તે જ સમાજને જે સમાજના ઉમેદવાર હોય તેમને જ સમર્થન કરતા હોય છે. તો પાટીદાર સમાજના સૂર પણ હવે ઉઠી રહ્યા છે કે તેઓ પરસોત્તમ રૂપાલાને જે છે સમર્થન કરશે. આજે મળનારી બેઠકમાં પણ આ જ અંગે નિર્ણય લેવાઈ શકે છે. કહી શકાય કે આ બેઠકમાં જે છે કડવા પાટીદાર સમાજના પ્રમુખ, લેવા પાટીદાર સમાજના પ્રમુખ સહિતના અનેક આગેવાનો છે તે પણ આ બેઠકમાં ઉપસ્થિત રહી શકે છે અને તેઓ જે છે પોતાનું ખુલ્લું સમર્થન જાહેર કરે તેવી પણ સંપૂર્ણ શક્યતા છે. જી
બિલકુલ હાર્દિક, અહીંયા માલધારી સમાજે પણ ક્ષત્રિયોને આ મામલે ટેકો જાહેર કર્યો છે કે ટિકિટ પાછી ખેંચવામાં આવે, એટલે અહીંયા હવે સમાજ વર્સિસ સમાજનું અહીંયા ક્યાંક ને ક્યાંક આ વિવાદ સર્જાઈ રહ્યો હોય તેવું સામે આવી રહ્યું છે. ચોક્કસથી, આમ તો આ જે છે સમગ્ર મુદ્દો ભાજપના ઉમેદવાર વિરોધનું છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી છે તે કોઈ પક્ષ વચ્ચે નહીં પરંતુ જે છે એ સમાજ વચ્ચે થતી હોય એવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. એક તરફ માલધારી સમાજ છે તેમણે ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે, તો બીજી તરફ પાટીદાર જે છે જે વિસ્તારમાં વધારે રહે છે તે સોસાયટીના લોકોએ ક્યાંક ને ક્યાંક જે છે એ પરસોત્તમ રૂપાલાને સમર્થન આપવાનું નક્કી કર્યું હોય તે રીતના મિટિંગોનો પણ ચર્ચાઓ થઈ રહી છે. આજે પણ એક મહત્વની જે મિટિંગ મળવાની છે તેમાં પણ આ અંગે ચર્ચા જે છે કરવામાં આવશે. પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જ અલગ અલગ બે દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક તરફ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, એક વિસ્તાર એવો છે કે ત્યાં બોયકટ પરસોત્તમ રૂપાલાના પોસ્ટર લાગી રહ્યા છે, તો બીજી તરફ આ જ શહેરના જે કહી શકાય કે અંબિકા ટાઉનશીપ સહિતના જે વિસ્તારો હોય છે ત્યાં પરસોત્તમ રૂપાલાને સમર્થન કરતા પોસ્ટરો પણ લાગી રહ્યા છે. જી બિલકુલ, તો બીજી તરફ રાજકોટ માલધારી સમાજ દ્વારા મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું છે? ચોક્કસથી, હાલ જે રીતના માલધારી સમાજ હજુ સુધી મીડિયા સમક્ષ નથી આવ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે છે માલધારી સમાજે જે સોશિયલ મીડિયાના મારફતે પોતાની વાત રાખી છે, પરંતુ હાલ જે રાજકોટ શહેર છે ત્યાં કહી શકાય કે એક તરફ જે ક્ષત્રિય સમાજ છે તે વિરોધ કરી રહ્યો છે, તો બીજી તરફ પાટીદાર સમાજ છે તે સમર્થન કરી રહ્યો છે. ત્યારે સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી એ રાજકીય પક્ષો વચ્ચે લડાતી હોય છે, પરંતુ કદાચ સૌપ્રથમ વખત એવું બનશે કે કોઈ સમાજ વચ્ચે આ ચૂંટણી લડાય તેવી સ્થિતિ પણ અહીંયા જોવા મળી શકે છે. જી બિલકુલ, સાથે જ હાર્દિક, હવે આ સમર્થનમાં પાટીદારો પણ જે રીતે રૂપાલાના સમર્થનમાં આવ્યા છે, મનાવવાના પ્રયત્નો હવે કેવા પ્રકારના થશે? ચોક્કસથી, ફરી એક વખત આ વિસ્તારના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે અંબિકા ટાઉનશીપ વિસ્તાર છે કે જ્યાં અહીંયા જે છે અનેક જગ્યાએ આ પોસ્ટર લાગ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ છે તેમના દ્વારા જે છે આ સમગ્ર મામલે કોઈ જ જ્ઞાતિના વાદ વિવાદ ન થાય તે રીતે પરસોત્તમ રૂપાલાને સમર્થન આપશે, કેમ કે પરસોત્તમ રૂપાલા છે તે પાટીદાર જ્ઞાતિમાંથી આવે છે, કડવા પાટીદાર તેઓ છે, ત્યારે સ્વાભાવિક રીતે જ પોતાની જ્ઞાતિના જો કોઈ વ્યક્તિ હોય તો તે સમાજ તેને સમર્થન કરતો હોય છે. એવી જ રીતના પાટીદાર સમાજ છે, રાજકોટમાં પણ બહુ મોટી સંખ્યામાં પાટીદારો છે તેઓ પરસોત્તમ રૂપાલાને પોતાનું સમર્થન જાહેર કરી રહ્યા છે. તો બીજી તરફ ક્ષત્રિય સમાજ છે તે કહી શકાય કે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ મતદાન કરવાની વાતો કરી રહ્યો છે. ત્યારે હવે એ મહત્વની બાબત બની રહેશે કે ચૂંટણીના પરિણામો છે તે કઈ દિશામાં જોવા મળે છે. જી બિલકુલ, સાથે હાર્દિક આભાર માહિતી બદલ. તો જે રીતે હાલ આ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે, કડવાને લેવા પાટીદારની સંયુક્ત આજે બેઠક મળવાની છે, અને આ તરફ રૂપાલાના સમર્થનમાં હવે પોસ્ટર્સ પણ રાજકોટમાં જોવા મળી રહ્યા છે. આ બેઠકમાં રૂપાલાને સમર્થન આપવાની વાત કરાશે, તો ગઈકાલ અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં સ્થાનિકોની પણ બેઠક મળી હતી. અને હવે વાત કરીશું મહાસંગ્રામની. ભાજપ નેતાની હાજરીમાં કોંગ્રેસ ઉમેદવારનો પ્રચાર સામે આવ્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં પ્રચારમાં રંગ જોવા મળ્યો છે. ધાનેરામાં રબારી સમાજનો એક સામાજિક પ્રસંગ હતો, અને જેમાં ઠાકરસિંહ રબારીએ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરને વોટ આપવા અપીલ કરી છે. ગેનીબેન ઠાકોરના વિશ્વાસ શું ગણાય છે ઠાકરસિંહ રબારી? ઠાકોર સમાજ કાયમી રબારી સમાજની પડખે રહ્યો છે, અને તેવી પણ અપીલ કરી. ડીસાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવા રબારી ઠાકરસિંહ રબારીની અપીલને સાંભળી પણ રહ્યા હતા, અને આ સામાજિક પ્રસંગમાં રબારી સમાજના ભાજપ અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજનું ગૌરવ છે, આમ તો શિક્ષક હતા અને બહુ સમાજ માટે સેવા કરી છે. રત્નાબા વિશેષ તો ગોવાભી સાહેબ બેઠા એટલે નહીં કહું, તમને સૌને વિનંતી કરું છું, ગેનીબેન ચૂંટણી લડે છે, આપણું હવનું હિત ચાલશે, આપણી હાથે કોણ રહેશે કાયમ, એટલે ગેનીબેન ને તમે બધા વોટ આલો, બે હાથ જોડી વિનંતી એટલા માટે કરો, કાયમી જોજો કે ઠાકોર સમાજ કે બીજા સમાજો આપણી હાથે જ આવે છે, એટલે જે હાથે રહે આત્માનો અવાજ તમારા અંતરાત્મા પૂછજો એવું કરજો, એટલે કાયમી જવો એ રીતે કાઢું.
તો આ તરફ વડોદરામાં નારાજગી અંગે ભાજપ ઉમેદવારની સ્પષ્ટતા સામે આવી છે. એમએલએ યોગેશ પટેલની નારાજગીની વાત ઉપર ખુલાસો કર્યો છે. ભાજપ ઉમેદવાર હિમાંગ જોશીએ કહ્યું કે આ ઉપજાવી કાઢેલી વાત છે. જો યોગેશ કાકા નારાજ હોત તો પ્રચારમાં સાથે ન જોડાત એવું પણ તેમણે ઉમેર્યું. તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પ્રચાર દરમિયાન ઉમેદવાર હિમાંગ જોશી એમએલએ યોગેશ પટેલને ખેસ પહેરાવવાનો પ્રયાસ કરતા હતા. જો કે યોગેશ પટેલે ખેસ પહેરવાનો ઇનકાર કર્યો હતો. તદ્દન ઉપજાવી કાઢેલી વાત હતી, એમાં કોઈ સત્ય હતું નહીં. અને કાલે આપે જોયું જે પ્રકારે યોગેશ કાકા આટલા ઉંમરલાયક હોવા છતાં રાત્રે 9:30 સુધી મારી સાથે ફેરણીને લોકસંપર્કમાં હાજરી આપે છે, પ્રવાસ કરે છે, એટલે આ જે કોઈ પણ વાત છે એ તદ્દન કોઈ ચોક્કસ તત્વો દ્વારા ઉપજાવી કાઢેલી છે. વડોદરા લોકસભા ઉમેદવારે પૂર્વ વિસ્તારમાં પ્રચાર કરવાનું ટાળ્યું. હિમાંગ જોશીએ પૂર્વ વિસ્તારમાં સ્થાનિકોના રોષને જોતા પ્રચાર કરવાનું ટાળ્યું. પૂર્વ વિસ્તારમાં પાણીના કકળાટને લીધે હિમાંગ જોશીએ પ્રવાસ મુલતવી રાખ્યો, જેને લઈને લોકોમાં રોષ છે. પાણી પ્રશ્ને રજૂઆત થશે તેવી સ્થાનિક કોર્પોરેટરે સલાહ આપી હોવાની ચર્ચા છે. કોર્પોરેટરની સલાહ માની ડોક્ટર હિમાંગ જોશીએ પૂર્વ વિસ્તારમાં પ્રચાર ન કર્યો હોવાની ચર્ચા છે. તાજેતરમાં જ ફતેગંજ પાસે ફાજલપુરની મુખ્ય ફીડર લાઇનમાં પડેલ ભંગાણના પગલે પાણી પુરવઠો બંધ રાખવાનો કોર્પોરેશને નિર્ણય લેવાયો હતો અને આ વિસ્તારોના 5 લાખ જેટલા લોકોને 2 દિવસ પીવાના પાણીનો કકળાટ રહ્યો હતો. પાણીનો પ્રશ્ન ઉમેદવારે જવાનું ટાળ્યું હોવાની ચર્ચા હાલ લોકોમાં જોવા મળી રહી છે અને જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોર્પોરેટરે સલાહ આપી હોવાની ચર્ચા એક બાજુ છે તો બીજી બાજુ આ ચર્ચાથી ત્યાં પ્રચાર માટે ગયા જ ન હોવાનું સામે આવ્યું. સમાચારોમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર. અરે લોર્ડ બોબી આપ ને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ પપુક્યો, પરંતુ રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે મળેલી બેઠક નિષ્ફળ રહી છે. ક્ષત્રિય સમાજ એક જ માંગ પર અડગ રહ્યો કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના આગેવાનો બેઠકમાં હાજર હતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માહિતી આપતા કહ્યું કે ક્ષત્રિય સમાજની લાગણી અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. જો કે ક્ષત્રિય આગેવાનોએ પણ કહ્યું કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન યથાવત રહેશે. આ નૈતિક અધપતનને અટકાવવા માટે એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા, જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા છે? તમે એક ખાલી સંસદ સભ્ય તમારી જિંદગી આખી રહેવું છે? એવું કોઈ સંજોગોમાં ક્ષત્રિય સમાજ સ્વીકારે નહીં. અત્યાર સુધીની ટિકિટની વાત હોય કે કોઈ પણ જગ્યાએ અમારું રાજકીય અસ્તિત્વ ધીમું મીન્સ. જો તમે વડોદરામાં ઉમેદવાર ચેન્જ કરી શકતા હોય, સાબરકાંઠામાં ઉમેદવાર ચેન્જ કરી શકતા હોય તો રાજકોટમાં કેમ? ક્ષત્રિયોનો રૂપાલાને લઈને વિરોધ યથાવત, દિલ્હી સુધી પહોંચી વાત. બીજી તરફ કડવા પાટીદારો સોશિયલ મીડિયા પર આવ્યા રૂપાલાના સમર્થનમાં. ગરમીને લઈને અમલાલની આગાહી, 9 એપ્રિલ સુધી ગરમીમાં થશે વધારો, 7 એપ્રિલ સુધી રહેશે વાદળછાયું વાતાવરણ. ટેસ્લાની કાર ગુજરાતમાં દસ્તક દે તેવા સંકેત, ઇલેક્ટ્રિકલ કાર પ્લાન્ટ માટે મસ્ક કરી શકે છે રોકાણ, મસ્કની પહેલી પસંદ ગુજરાત. તમે વડોદરામાં ઉમેદવાર ચેન્જ કરી શકતા હોય, સાબરકાંઠામાં ઉમેદવાર ચેન્જ કરી શકતા હોય તો રાજકોટમાં કેમ? મારે એન્જિનિયર નહીં. એનો પણ અમે ક્યારે આવો વિરોધ નથી કર્યો, પણ હવે તો આ અમારી અસ્મિતા પર સવાલ છે અને મા દીકરીઓ પર સવાલ છે. રાજપૂત સમાજની સંકલન સમિતિની બેઠકમાં ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે યોજાઈ, જો કે પહેલા રાજપૂત સમાજની કોર કમિટીની એસજી હાઈવે ઉપર એક હોટલમાં બેઠક મળી હતી. રાજકોટથી પદ્મિની બાવાળા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા. તેમની સાથે 4 મહિલા સભ્યો પણ અમદાવાદ આવ્યા હતા. આજે મળેલી બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો નથી અને આ બેઠક નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય આગેવાનોએ ભાજપના નેતાઓ સમક્ષ રૂપાલાની ટિકિટ કાપવાની જ માંગ કરી હતી. રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપના ક્ષત્રિય આગેવાનોએ મોરચો સંભાળ્યો, પરંતુ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે અડગ છે. અમદાવાદના ગોતામાં મોટા મોટા ક્ષત્રિય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદીપસિંહ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બળવંતસિંહ રાજપૂત,
કેસરી દેવસિંહ ઝાલા બેઠકમાં હાજર રહ્યા. ક્ષત્રિય સમાજની 92 લોકોની ટીમે આ બેઠકમાં આગેવાનોની રજૂઆત સાંભળી હતી, પરંતુ ક્ષત્રિય સમાજની એક જ વાત હતી કે પાર્ટી રૂપાલાને ત્યાંથી ખસેડી લે. બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે. આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માંગતો નથી. ક્ષત્રિય સમાજે કહ્યું કે અમારું પહેલા પણ એ જ સ્ટેન્ડ હતું, અત્યારે પણ એ જ સ્ટેન્ડ છે.